tarifnya sendiri tuh, itu mesti terima apa yang pada itu dari sendiri ada apa yang perlu kita kenal, ini diterima. Pertanyaan nomor 4, anda pakai yang dapat kerja yang dia itu. Pertanyaan nomor 4, ini di mana samudra tertinggi 5000 meter di ucaya di कोई एक चौकर बिंदु पर आरेखन समुद्र की सपाटी की 200 मीटर नीचे धरती सबमरीन की बराबर ऊपर है सबमरीन अने विमान वच्चे नो समुद्र शुं छे तो विद्यार्थी मित्रों अहीं आपणे समुद्र तट थी जे विमान ऊपर छे तेनुं आपणे बेने वच्चेनुं लंबअंतर छे ए तो थयुं छे तो खास विद्यार्थी मित्रो पहेला आपणे समझी लईए કે આપણને અહીંયા કહેવા શું માગે છે તો આપણને અહીંયા લખવામાં કહેવા માંગે છે કે સબમરીન છે કે આ સમુદ્ર છે એ સમુદ્રની અંદર એટલે કે ઊંડું 1200 મીટર ઊંડું ઊંડાઈ પર છે એટલે કે નીચે છે જ્યારે એની સીધી રેખામાં એટલે કે લંબઅંતર છે એ સીધે સીધું છે વિમાન છે એ 5000 મીટર છે એની એક્ઝેક્ટ ઉપર છે તો બંને વચ્ચેની જે સબમરીન છે એ આજ આપણે માપી અને કહેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન ખાસ રાખજો કે લંબઅંતર છે એ ક્યારે પણ ઋણમાં હોઈ શકે નહીં લંબઅંતર આપણે જ્યારે માપવાનું હોય તો એ હંમેશા ને હંમેશા કાયમી માટે એ ઘન સ્વરૂપે હોય છે એટલે કે આપણે લંબઅંતર માપવા માટે બંને નો શું કરવો પડશે તો કે સરવાળો કરવો પડશે અને લંબઅંતર છે એ ક્યારે પણ આડું કે ઊભું ના હોય એ હંમેશા કાટખૂણે હોય છે અને સીધી જ રેખામાં લંબઅંતર છે એ માપવામાં આવે છે તો અહીંયા વિમાન છે એ 5000 મીટર છે જ્યારે સમુદ્રની અંદર ઊંડાઈમાં સબમરીન છે એનું 1200 મીટર છે એની ઊંડાઈ છે તો બંને વચ્ચેનું આપણે લંબઅંતર શોધીએ તો અહીંયા વિમાનનું અંતર વત્તા સબમરીનનું અંતર બંનેનો આપણે અહીંયા સરવાળો કરતા 5000 1200 બરાબર 5000 માં આપણે 12 કરીએ તો કેટલા મળશે 6000 અને 200 મીટર તો આ બંને વચ્ચેનો સંબંધ કેટલો થશે તો કે 6200 મીટર થાય તો આમ વિમાન અને સબમરીન છે એ બંનેનો વચ્ચેનું લંબઅંતર છે એ કેટલું થશે તો કે 6000 અને 200 મીટર ત્યારબાદ પ્રશ્ન નંબર 5 મોહન તેના બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી રૂપિયા 1662 ઉપાડે છે જો ઉપાડે રકમે ઋણા અને જમા કરાવે રકમે તમે કઈ રીતના દર્શાવશો તો મિત્રો અહીંયા પ્રશ્ન પેલો આપણને પૂછે છે કે જમા કરાવે જે રકમ છે એને આપણે તેના વડે દર્શાવીશું તો ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક છે જે તો મિત્રો શિલક એટલે આપણે જે બેંકમાં કે ત્યાં કે પૈસા જમા કરાવે એને શિલક કહેવામાં આવે છે તો મિત્રો તો પ્રથમ આપણે પ્રશ્ન નંબર 1 માં કહેવામાં આવ્યું છે કે અહીં ઉપાડે જે રકમ છે એને આપણે ઋણ ગુણા કરે દર્શાવે અહીંયા પેલા આપણે લખી નાખીએ છીએ અહીં ઉપાડે રકમ એને ઋણ ગુણા કરે દર્શાવવામાં આવે તો આપણે અહીંયા
तो आपने बनने को ना करो तो अपने उन पर आपने क्लियर कर लेना चाहिए यार बात अगर आप ऐसे करते हो तो क्या सुमार करा लेगा तो हम ये बार बस माइन मार उपाय लेगा तो एक अध्याय सुनते हैं देता है बनने नहीं तो बात बाकी आपसे अभी अगर बात क्या आपने एक बार एक अध्याय सुनते हो देता है कि आपने बात बनिए यार एक ही जिला का से प्रांतों में अर्थात रुपया से ए मोहन्ना खाता मा बाकी लेते तो आम मोहन्ना खाता की जिला से ए रुपया प्रांतों में अर्थात थाई तो विद्यार्थी मित्रों अपन बेटा को से जरूर समझो और तुम्हारी नोटबुक में लिखना चाहिए थैंक यू वेरी